નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારા બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે અને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના સાથે. મિત્રો, શિયાળાની ઋતુમાં આપણી પાચન શક્તિ ખૂબ મજબૂત હોય છે, એટલે ગમે તે ખાઈએ એ ખૂબ આસાનીથી પાચન થઈ જતું હોય છે મોટાભાગે. પણ ઉનાળાની અંદર પાચન શક્તિ મંદ પડી જાય છે, એટલે ગેસની સમસ્યા થાય. પાચન શક્તિ મંદ પડે એટલે ગેસ થાય, એસિડિટી થાય, બદહજમી થાય, પેટમાં આફરો ચડ્યો હોય એવું લાગે, અપચો થાય, કબજિયાત થાય, આવી પેટને લગતી ઘણી બધી સમસ્યાઓ થાય. એસિડિટીમાં ખાટા ઓડકાર આવે, વધારે પ્રમાણમાં જો તમે જમી લીધું હોય તો એમ કહેવાય કે એને હજમ થતાં વાર લાગે અને બરાબર હજમ ન થાય, બરાબર પાચન ન થાય. બરાબર પાચન ન થાય એટલે સવારે સંડાસ પણ સાફ ન ઉતરે, એટલે કે મળ બરાબર સાફ ન ઉતરે. એક બે વાર તમે જાઓ સંડાસમાં છતાં પણ પેટ પૂરતું સાફ ન થાય. હવે મિત્રો, ઉનાળામાં આવી સમસ્યાઓ વધારે થવાની શક્યતા છે. સાથે સાથે જે લોકોને ગેસ થતો હોય તો ગેસની સમસ્યા પણ ઉનાળામાં વધારે પરેશાન કરે છે. હવે મિત્રો, આ બધી જે ઉનાળામાં પાચનને લગતી સમસ્યાઓ થાય છે એને દૂર કરવા માટેની એક દેશી જડીબૂટી અને એક જાદુઈ ઔષધિ લઈને આજે આવ્યો છું. મિત્રો, એક ઔષધિ છે જેનું નામ છે ચિત્રક. ચિત્રક નામની જે દેશી ઔષધિ છે, જે પેટને લગતી બધી સમસ્યાઓ, જે પાચન સંબંધિત સમસ્યાઓ એ બધી સમસ્યાઓ દૂર કરવા માટે રામબાણ છે. પણ ઘણા લોકોને આ બધી ઔષધિઓ અને આવી બધી જે છે ઉપચાર કરવામાં થોડું કંટાળાજનક લાગતું હોય, તો મિત્રો, ઘણી બધી એવી સારી કંપનીઓ, ફાર્મા કંપનીઓ છે જે આવી દેશી દવાઓ ખૂબ સારી રીતે બનાવે છે. અને આજે તમને હું મારી પાસે જે છે એ ચિત્રકની જે દવા છે એ ટેબ્લેટ બનાવેલી, આયુર્વેદિક ટેબ્લેટ જેને કહી શકાય, જેનું નામ છે ચિત્રકાદી વટી. મિત્રો, ચિત્રકાદી વટી નામની આ ટેબ્લેટ છે. મિત્રો, આ ચિત્રકાદી વટી જે ટેબ્લેટ છે આની અંદર ચિત્રક સહિત ચિત્રકની માત્રા ખૂબ વધારે હોય છે. એ સિવાયની 8 પ્રકારની સંચળ, હિંગ અને આવી બધી 8-9 પ્રકારની જે જડીબૂટીઓ, જે ઔષધિઓ છે એ આમાં ઉમેરવામાં આવી છે. અને જેને કારણે આ જે આની અંદર જે છે આયુર્વેદિક ટેબ્લેટ છે, એ ટેબ્લેટ છે એ પેટને લગતી બધી સમસ્યાઓ દૂર કરે છે. ગેસ થતો હોય, એસિડિટી થતી હોય, કે કબજિયાત રહેતી હોય, આફરો ચડતો હોય, તો આવી પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે. હવે આ જે છે આની અંદરથી મિત્રો ટેબ્લેટ છે, તમને બતાવું હું. હવે આ જે ટેબ્લેટ છે, આ ટેબ્લેટ છે એ આયુર્વેદિક ટેબ્લેટ છે અને આ ચિત્રકાદી વટીના નામથી ઓળખાય છે. હવે આની અંદર જે ઔષધિઓ ઉમેરવામાં આવી છે જેને લીધે પેટની તમામ સમસ્યાઓ દૂર કરે છે. જે લોકોને વારંવાર જમ્યા પછી વારંવાર ગેસ થતો હોય અથવા દરરોજ ગેસની સમસ્યા રહેતી હોય, એમ કહેવાય કે ઘણી વખત ગેસ છે એ વધારે પ્રમાણમાં બને ત્યારે ગેસ ઉપર ચડવા માંડે, છાતીમાં દુખાવો થાય ગેસને લીધે, અથવા પેટમાં દુખાવો થાય, ઉલટી ઉબકા જેવું પણ થાય છે. હવે આવી બધી સમસ્યા હોય, પેટને લગતી ગમે તે સમસ્યા હોય, ગેસ, એસિડિટી કે કબજિયાત હોય, તો એની માટે આ એક એક ટેબ્લેટ લેવાની છે. જે લોકોને દરરોજ ગેસની સમસ્યા રહેશે, જમ્યા પછી પચવામાં વાર લાગે છે, અપચા જેવું થતું હોય, તો 3 વખત જમતા હોય તો 3 વખત, 2 વખત જમતા હોય દિવસમાં તો 2 વખત, જમ્યાના અડધા કલાક પછી એક ટેબ્લેટ છે એ ગળી જવાની છે. અથવા જે લોકોને અજીર્ણની સમસ્યા રહેતી હોય, મંદાગ્નિને કારણે, અથવા એમ કહેવાય કે ભૂખ ન લાગતી હોય, ભૂખ ઓછી લાગતી હોય, તો એ લોકો માટે પણ ખૂબ જ કામની વસ્તુ છે. જેને ભૂખ ન લાગતી હોય, અજીર્ણ અને મંદાગ્નિ હોય, તો એ લોકોએ જમ્યા પહેલાં, જમવાના અડધા કલાક પહેલાં એક ટેબ્લેટ લઈને ગળી જવાની છે. 2 વાર જમતા હોય તો 2 વાર, 3 વાર જમતા હોય તો 3 વાર. મિત્રો, આ એવી ટેબ્લેટ છે, આયુર્વેદિક ઔષધિ છે, જેનાથી ભૂખ ન લાગતી હોય તો એ સમસ્યા મટી જાય, મંદાગ્નિ હોય, પાચન શક્તિ મંદ પડી ગઈ હોય, ગેસ થતો હોય, એસિડિટી થતી હોય, કબજિયાત થતી હોય, તો બધી જ સમસ્યાઓ આ એક ટેબ્લેટથી દૂર થઈ જશે. બીજી વાત એ કહું કે તમે આ ઔષધિનો પ્રયોગ કરો છો એટલે ખાસ ધ્યાને રાખવું કે જમ્યા પછી તરત પાણી પીવાનું નથી. તો આ હતો આજનો વિડીયો. અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.